શિક્ષણ એ કોઈ સ્પર્ધા નથી પણ શિક્ષણ એક પ્રવાસ છે વિદ્યાર્થીઓ પણ એમાં પ્રવાસ કરતા હોય શિક્ષકો પણ એમાં પ્રવાસ કરતા હોય વિદ્યાર્થીઓની સાથે અને તમારા આ પ્રવાસની અંદર મને પણ આજે સફર કરવાનો અવસર મળ્યો મોકો મળ્યો એ બદલ હું પહેલાં જ આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું શિક્ષક એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પણ શિક્ષક એ સમાજનો શિલ્પકાર છે શિક્ષકનું કાર્ય વિદ્યાર્થીઓની અંદર રહેલી સારી બાબતોને પ્રગટાવવાનું અને દુનિયાની અંદર રહેલી સારી બાબતો બતાવવાનું કાર્ય આ શિક્ષકનું કાર્ય છે ભારતનું ભવિષ્ય એ ચાર દિવાલોની વચ્ચે તૈયાર થાય છે પણ એ ભવિષ્યને તૈયાર કરનારા આ બધા શિક્ષકો છો અને એટલા માટે હું એક શોખ લઈને આવ્યો છું હું એક શોખ લઈને આવ્યો છું બસ એક શોખ જગાવવા આવ્યો છું શિક્ષણ અને શિક્ષકનો એક શોખ જગાવવા આવ્યો છું અને એટલા માટે આજના આપણા આ ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર તમને વચ્ચે ક્યાંક વસ્તુ આવે કે તમને તાલી પાડવાનું મન થાય મજા આવે જે પ્રમાણે તમને રિસ્પોન્સ આપવાનો થાય એ પ્રમાણે રિસ્પોન્સ આપજો તો મને ખબર પડે કે દૂધ દોણાની અંદર જાય છે એક છે ને શિક્ષક હતા તે વિદ્યાર્થીને ભણાવતા હતા વિદ્યાર્થીને ભણાવતા હતા તે અઠવાડિયું સુધી ભણાવવા જ રાખ્યું પર્સનલ ટ્યુશન લેતા હશે તે અઠવાડિયા પછી પૂછ્યું કે બેટા હું જે ભણાવું છું એમાં તને કાંઈ સમજણ પડે છે કે નહીં તને આવડે છે કે નહીં એટલે વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે સાહેબ સાચું કહું ને તો મને કાંઈ સમજાતું નથી પણ તમારું પાકો થતું હોય ને તો મને કાંઈ વાંધો નથી એમ જો તમારું પણ એવું હોય તો એ માન્યતા દૂર કરી નાખજો કારણ કે અહીંયા તમને સજાના ભાગરૂપે નહીં પણ મજાના ભાગરૂપે બેસાડવામાં આવ્યા છે ને એટલા માટે અહીંથી જે જે બાબતો રજૂ થાય ત્યાં આપણું કશુંક ઇમ્પ્રુવમેન્ટ કરશે એ નક્કી વાત છે તમને બધાને એમ થાય હું પોતે વ્યવસાય શિક્ષક નથી વિદ્યાર્થીઓને ભણાવવા માટે કોઈ દિવસ ગયો નથી પણ આવા સેમિનારમાં ને એમાં જતો હોય તો તમને એમ થાય કે આ આપણને ટીચર્સ ટ્રેનિંગ કેવી રીતના આપી શકે પણ તમે જુઓ ઓલિમ્પિકની અંદર જેટલા ખેલાડીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે ને એના જે કોચ છે ને એ કોઈ દિવસ એ પ્રકારનું રમ્યા જ નથી એના ઓલિમ્પિકની અંદર ગોલ્ડ મેડલ આવ્યા જ નથી પણ પોતાના વિદ્યાર્થીઓને તેમને એવા તૈયાર કર્યા ને કે એ વિદ્યાર્થીઓ છે એ ખેલાડીઓ છે એ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શક્યા મારે એવું પૂછાય નહીં પણ મારે તમને પણ પૂછવું છે આમાં કોઈ ભણતા હોય ત્યારે થ્રુ સ્કોલર વિદ્યાર્થી રહ્યા હોય એવા કેટલા શિક્ષકો છે આમાંથી કોઈ નથી અને આમ છતાં પણ આપણે જે વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ એ તો સ્કોલર વિદ્યાર્થીઓ બને છે દર વર્ષે ઓર્ડિંગ્સ લાગે છે એમાં આપણા વિદ્યાર્થીઓના ફોટા છપાય છે એટલે ઘણી બધી વખત એવું હોય કે કોઈ વ્યક્તિ એ ગેમ રમ્યો ના હોય પણ બહારથીને થર્ડ પાર્ટી તરીકે ગેમને સારી રીતે ઓબ્ઝર્વ કરી હોય એ જે ઓબ્ઝર્વેશન હોય એના ઉપરથી તે રજૂ કરતો હોય એટલે જે રમતા હોય ને અંદર જે અંદર હોય એના કરતાં એ વધુ સારું વિશેષ જાણતો હોય એટલે હું આથી સમજીને બોલીશ પણ તમે બધા વિચારીને સમજો જે કંઈ પણ વાત રજૂ થાય કારણ કે શિક્ષક તરીકે આપણી ખૂબ મોટી જવાબદારી છે શિક્ષકનું પ્રોફેશન પણ એવું છે કે દુનિયાના કોઈ પણ પ્રોફેશન તમે લઈ લો એની જનતા શિક્ષક છે શિક્ષક વગર છે એ એક પણ પ્રોફેશન છે એ સંભવી શકે નહીં એ આપણું શિક્ષકનું ફિલ્ડ છે ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એ પોતે શિક્ષક હતા અને રાષ્ટ્રપતિ બન્યા હતા એક વખત આપણા જેવા બધા શિક્ષકો ભેગા થયા અને સર્વપલ્લી રાધાકૃષ્ણનનું સન્માન કરવામાં આવ્યું અને એમાં જે એન્કર તરીકે હતા તેવું બોલ્યા કે આપણો એક શિક્ષક આજે રાષ્ટ્રપતિ બન્યો છે એનું આપણને સૌને ગૌરવ હોવું જોઈએ એ વખતે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને વાત કરી કે એક શિક્ષક રાષ્ટ્રપતિ બને એમાં તમે ગૌરવ ન અનુભવતા પણ એક રાષ્ટ્રપતિ જ્યારે શિક્ષક બને ત્યારે તમે ગૌરવ અનુભવજો અને આ કરીને બતાવ્યું ડોક્ટર અબ્દુલ કલામ સાહેબે ડોક્ટર અબ્દુલ કલામ સાહેબને પ્રશ્ન પૂછવામાં આવ્યો અદિતિ બેનરજી અને સાત્વિક સરોવડે આઈઆઈટી ખડગપુરના વિદ્યાર્થી હતા રાષ્ટ્રપતિ હતા ત્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સાહેબ રાષ્ટ્રપતિ પદથી નિવૃત્ત થયા પછી તમે કયું ક્ષેત્ર પસંદ કરશો એટલે કલામ સાહેબે વાત કરી કે રાષ્ટ્રપતિ હું બન્યો એ પહેલાં હું શિક્ષક હતો અને રાષ્ટ્રપતિ પદથી નિવૃત્ત થયા પછી પણ હું શિક્ષક બનવાનું પસંદ કરીશ અને જ્યારે કલામ સાહેબે અંતિમ શ્વાસ લીધા એ વખતે શિલોંગની અંદર તેઓ વિદ્યાર્થીઓની વચ્ચે લેક્ચર લેતા હતા એની વચ્ચે તેને શ્વાસ છોડ્યા તો એક રાષ્ટ્રપતિને પણ શિક્ષક તરીકે કોઈ બોલાવે એ ગમે મર્યા પછી પણ શિક્ષક તરીકે યાદ કરે એ રાષ્ટ્રપતિને પણ ગમે એવો વ્યવસાય આપણો છે અને આપણા વ્યવસાયની વિશેષતા એ છે જે ફિલ્ડ સાથે આપણે સંકળાયેલા છીએ કે મારે આપણે કોર્પોરેટ વર્લ્ડની અંદર જઈએ ત્યાં આપણે કામ કરતા હોઈએ ત્યાં છે ને સ્પર્ધાનું વાતાવરણ હોય ત્યાં બધાને એકબીજાથી ને હું કેમ આગળ નીકળી જાઉં ને એ જ બધાને છે ને હોય અને કોઈ આપણને ખુશ જોવા માગતા ન હોય આપણે ખુશ હોય હેપી હોય ને તો લોકોને પ્રશ્ન થાય કે આને વળી શું હશે પણ એક શિક્ષકનું ફિલ્ડ એવું છે કે તમે સવારે અહીંયા આવો અથવા તો બપોરની સ્કૂલ હોય બપોરે આવો તો સાતસો આઠસો વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર હોય બધા તમને ખુશ જોવા માગતા હોય કે આજે મારા શિક્ષક ખુશ થઈને આવે હસતા હસતા અમને ભણાવે એટલે આપણી પણ એક જવાબદારી છે કે આપણે ભારતનું ભવિષ્ય એ હસતા હસતા તૈયાર કરવું છે કે પછી ટેન્શનમાં તૈયાર કરવાનું છે એ જવાબદારી આપણી છે ઇન્ડિગો નામની એક એરલાઇન્સ છે આ એરલાઇન્સમાં જે પ્લેન છે ને ઇન્ડિગોના એની જે પાઇલોટની કેબિન હોય ને ત્યાં આગળ એક વાક્ય લખેલું છે પાઇલોટ કેબિનની અંદર જાય એટલે એને વાક્ય વાંચવાનું વાક્ય શું છે વાક્ય એવું છે કે ફ્લાઈંગ ઇઝ એ સિરિયસ પ્રોફેશન ડુ નોટ કેરી યોર વરી બિયોન્ડ ઓન ધીસ પોઈન્ટ કે પાઇલોટનો જે વ્યવસાય છે ને એ બહુ સિરિયસ પ્રોફેશન છે તમે તમારી ચિંતાઓ તમે તમારા ટેન્શન ઘરના પ્રશ્નો એ તમે આ પોઈન્ટથી આગળ ના લઈ જઈ શકો કારણ કે પાઇલોટની માથે જવાબદારી હોય છે પ્લેનની અંદર બેઠેલા બસો ત્રણસો મુસાફરોની પણ એક શિક્ષક ક્લાસની અંદર ભણાવતો હોય તો આપણને એમ લાગે કે આપણી માથે તો ખાલી પચાસ સાઠ વિદ્યાર્થીઓની જવાબદારી છે પણ એવું નથી આપણી માથે પચાસ સાઠ વિદ્યાર્થીઓના પરિવાર અને વિદ્યાર્થી જે સમાજની અંદર ઉછરી રહ્યો છે જે સમાજની અંદર પોતે કાર્ય કરવાનો છે એની જવાબદારી પણ આપણા શિક્ષકોની માથે છે એટલે બહુ જ મોટી જવાબદારી છે એનો મતલબ એમ નથી કે આપણે ક્લાસની અંદર જાય ત્યારે આપણે જવાબદારીનો બોજો લઈને જઈએ જવાબદારીનો બોજવા લઈને ક્લાસમાં નથી જવાનું પણ જવાબદારીની સભાનતા સાથે તો આપણે ક્લાસમાં જવું જ પડે કે આપણી શું જવાબદારી છે આપણે જે બોલીએ છીએ આપણું જે વર્તન છે બધી જ જવાબદારી એક શિક્ષક તરીકે છે એ આપણી હોવી જોઈએ અને આજે આપણે ક્લાસની અંદર જઈએ તો વિદ્યાર્થીઓ બધા સ્માર્ટ થઈ ગયા છે અને સ્કૂલ પણ બધી હાઈટેક થઈ ગઈ છે એક સ્કૂલની અંદર હું ગયો હતો તો વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર આવે ને એટલે ત્યાં એને થમ્બ રાખવાનો અથવા તો કાર્ડ આપેલા હોય એ કાર્ડ સ્વેપ કરવાના એટલે ઘરે છે ને તેના માતા પિતાને મેસેજ મળી જાય કે અમારો ટબોડી કે અમારી ટબોડી છે સ્કૂલે પહોંચી ગઈ છે સહી સલામત એટલે એ સાહેબ સાથે વાતચીત થતી હતી એટલે સાહેબે કીધું કે તમારી વખત એવું કાંઈ હતું કે અમારી વખતે વિશ્વાસ હતો કે છોકરાઓ સ્કૂલે જ ગયા છે એટલે આપણે જોઈએ કે સ્કૂલ બધી હાઈટેક થઈ ગઈ છે ક્લાસરૂમ હવે ડિજિટલ થઈ ગયા છે અને એની વચ્ચે આપણે બાબા આદમના જમાનાનું ભણાવી રાખીએ ભણાવ્યા રાખીએ આપણી પદ્ધતિઓ આપણે ન બદલીએ ભણાવવાની તો આપણે ચાલીએ નહીં આપણે ફેંકાઈ જઈએ ચોવીસ કલાક ટીવી ચેનલોની અંદર લોકો નવું નવું પીરસાજ કરે છે સિવાય એકતા કપૂરની સિરિયલ અને એમાં આપણે જોઈએ કે છ મહિનાની અંદર કોઈ કંપનીની એડ હોય ને તો એ પણ કંપનીવાળા બદલી નાખે છે એમાં પણ નવો કન્સેપ્ટ લઈ આવે છે જાહેરાત ખાલી થમ્સઅપની જ કરવાની હોય પણ એ થમ્સઅપની જાહેરાત પણ છ મહિના પછી વર્ષ દિવસ પછી બદલાઈ જશે તો આપણે પણ જે પ્રમાણે વિદ્યાર્થીઓ બધા સ્માર્ટ થતા જાય એ પ્રમાણે આપણી જે પણ જે ટીચિંગ મેથડ છે એમાં પણ આપણે જરૂરી ફેરફારો કરવા જોઈએ આપણે કોઈ સારું નથી ભણાવતા કે આપણી ટીચિંગ પદ્ધતિ સારી નથી એવું નથી કહેતો પણ એમાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટ કે સુધારાને કોઈ સરદ હોતી નથી અને ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે એ આપણે જરૂરી હોય છે તો આજે કેટલીક વાતો આપણે એના ઉપર પણ કરવી છે કે કેવા કેવા ઇમ્પ્રુવમેન્ટ છે આપણે એ લઈ આવી શકીએ તો સૌથી પહેલી બાબત તો એ કે આપણું જે ટીચિંગ છે એ રિસેન્ટ રિયલ અને રિલેવન્ટ હોવું જોઈએ કે એ તાજેતરનું હોવું જોઈએ સાચું અને વાસ્તવિક હોવું જોઈએ અને જે તે આપણો વિષય છે ને સંબંધિત હોવું જોઈએ ઘણી બધી વખત આપણી પાસે જ્ઞાન ઘણું બધું હોય પણ આપણા વિષયને અનુરૂપ ન હોય તો એ આપણે ના આપી શકીએ કારણ કે આપણે સિલેબસ પૂરા કરવાના હોય એટલે આપણી પાસે જે જ્ઞાન હોય એ રિસેન્ટ રિયલ અને રિલેવન્ટ હોવું જોઈએ તો આપણી જે ટીચિંગ પદ્ધતિ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ છે એ આવી શકે પણ ઘણા બધા કેવા હોય કે ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવું હોય પણ એ પોતે બીતા હોય ચેન્જથી બીતા હોય જેવી રીતના અર્જુન છે એ મહાભારતનું યુદ્ધ લડવા માટે ગયો હતો તો ગીતાની અંદર વાત આવે છે કે અર્જુનની કેવી સ્થિતિ થઈ સિદ્ધિ મમ ગાત્રાણી કે પોતાના અંગો બધા ધ્રુજવા માંડ્યા પોતાનું ઊંઘ સુકાવા માંડ્યું કારણ કે એને બધા સામે લડવાનું હતું એમ જ્યારે જ્યારે પણ આપણે ચેન્જ લઈ આવવાનો હોય ત્યારે આપણે ચેન્જ છે એ ઝડપથી એડોપ્ટ કરી શકતા નથી પણ ઘણી બધી વખત આપણને એવું પણ હોય કે આ વસ્તુ આમ જ થાય ને તો આપણે આમ જ કરીએ પણ એ વસ્તુ બીજી રીતે પણ થઈ શકે આપણી જે બિલીફ સિસ્ટમ હોય ને કે આ તો આમ જ થાય આમાં આટલું થાય આમાં કંઈ વધારે ન કરી શકીએ પણ એ બિલીફ સિસ્ટમને છે ને આપણે તોડવી પડે એનું એક ઉદાહરણ આપું વન ડે ક્રિકેટ રમાવાની શરૂઆત છે ને ઓગણીસો ને તોતેરની ની અંદર થઈ ઓગણીસો ને તોતેર થી વન ડે ઇન્ટરનેશનલ રમાતા પચાસ પચાસ ઓવરના ક્રિકેટ મેચ પણ સચિન તેંડુલકરે દસ ફેબ્રુઆરી બે હજાર દસ ના દિવસે વન ડેની અંદર બેવડી સદી મારી એ કોઈએ પાછળના ચાલીસ વર્ષમાં કર્યું જ નહોતું બધાને એમ જ હતું કે પચાસ ઓવરની મેચમાં વધીને સો રન થાય બહુ સારું રમે તો દોઢસો રન થાય પણ બસો રન થાય નહીં પણ સચિન તેંડુલકરે બસો રન પૂરા કર્યા અને પછી જે બીજા વન ડેમાં જે બસો રન પૂરા થયા તમને જાણીને આશ્ચર્ય થશે ઓગણત્રીસો વન ડે રમાઈ ગઈ હતી ઓગણત્રીસો કરતાં વધારે વન ડે રમાઈ ગઈ હતી એક કોઈ બસો રન નહોતા ભાઈના પણ સચિન તેંડુલકર એ કે બસો રન પૂરા પહેર્યા ત્યાર પછી અત્યાર સુધીમાં આજની તારીખ સુધીમાં દસ કરતા વધારે ખેલાડીઓ છે વન ડેની અંદર બેવડી સદી મારી છે દસ કરતા વધારે ખેલાડીઓએ એમાં સાત ભારતના છે સાત બેવડી સદી લાગી છે એ ભારતના ક્રિકેટરો એ છે અને એમાં ત્રણ વખત રોહિત શર્મા એ મારી છે એક જ પ્લેયર એ ભારતનો છે એક બિલીફ સિસ્ટમ તૂટી કે વન ડે ની અંદર પણ બસો રન બની શકે છે અને થયું તો આપણી જે બિલીફ સિસ્ટમ હોય એને તોડવી પડે ચેન્જ આપણે છે લઈ આવવો પડે અને એ ચેન્જ આપણી ટીચિંગ પદ્ધતિમાં નાના નાના ચેન્જીસ છે પણ એ કેવી રીતના આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ એની આપણે છે વાત કરવી છે તો પહેલા તો આપણે છે બધા એક્ટિવિટી કરવાની છે એક્ટિવિટીમાં આપણે બધા જોડાવાનું છે હું છે ને એક બે ત્રણ અને ક્લેપ બોલીશ ત્યારે છે તમારે બધા તાલી પાડવાની છે એક બે ત્રણ ક્લેપ બોલવું પછી તમારે તાલી પાડવાની છે બરોબર ઓકે ચાલો એક બે ત્રણ ક્લેપ મેં તો કીધું તો ક્લેપ પહેલા પછી તાલી પાડવાની છે પણ તમે બધાય શું કર્યું મેં તાલી પાડી તા ને તમે પણ બધા તાળી પાડી આનો મતલબ શું થયો આપણે ક્લાસની અંદર જે ભણાવીએ છીએ આપણે જે બોલીએ છીએ એના કરતાં પણ વધારે અસર શું કરે છે આપણા બોડી લેંગ્વેજ આપણું વર્તન કેવું છે બિહેવિયર કેવું છે આપણા બોડી લેંગ્વેજ કેવા છે આપણા શબ્દોમાં જે ચડાવ ઉતાર આવવા જોઈએ એ કેવા છે એ વધારે અસર કરે છે એ વિદ્યાર્થીઓને વધારે યાદ રાખવામાં મદદ કરે છે સમજવામાં મદદ કરે છે તો આપણે માત્ર ઘણી વખત શું હોય કે આપણે હોય કે આપણે ભણાવીએ છીએ પણ આપણે ખાલી વાંચી જતા હોય પણ એવું નહીં એની અંદર પણ વિવિધતા છે એ આપણે લાવી શકીએ બાળકની અંદર જે આપણે નાખીએ જે પદ્ધતિથી આપણે નાખીએ એવું બાળક છે ને ગ્રહણ કરે તમે માત્ર વાંચશો તો બાળક ખાલી વાંચે એટલું જ યાદ રાખશે પણ શિક્ષક ની અંદર પણ એક વિદ્યાર્થી હોય એ વિદ્યાર્થી જાગૃત થાય અને જ્યારે જ્યારે પણ તમે ભણાવવા જાઓ એક ને એક વસ્તુ તમે ભણાવતા હોય પણ દર વખતે હું શીખું છું મારે કંઈક નવું શીખવું છે મારે કઈક ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવું છે એ વિચારથી તમે જો જાઓ એ વિચારથી તમે ભણાવો તેમાં કંઈક ચેન્જીસ છે આપણે લાવી શકીએ પછી છે જે કાંઈ આપણે ભણાવીએ એ વાસ્તવિક ઉદાહરણો વાસ્તવિક ઘટનાઓ દ્વારા છે આપણે આપવું પડે ટેક્સ્ટ બુક તો જૂની હોય દસ વર્ષ પહેલાં છપાયેલી હોય એમાં ગીતા અને રમેશના ઉદાહરણો આપ્યા હોય પણ અત્યારે નામ બધા નવા આવ્યા છે તો આપણે એને નવા નામ પડે રિયા ઉદાહરણો આપવા પડે ગીતા ને રમેશ નો લે જૂના થઈ ગયા એના પોટા લટકી ગયા બધે એના હાથ પહેરાવી દીધા એ પૂરું તો આપણે જે કાંઈ આપીએ તે રિયલ રિસેન્ટ રિલેવન આ બધાનું કોમ્બિનેશન કરી જે કાંઈ આપીએ તે આપણે છે નવું આપીએ અને તો આપણે ખરેખર છે એ બાળકો સાથે વધારે કનેક્ટ થઈ શકીએ જેટલા આપણે બાળકો સાથે વધારે કનેક્ટ થશું એટલું જ બાળકોને છે એ વધારે યાદ રહેશે પછી આપણે એકાઉન્ટનો દાખલો ભણાવતા હોય એકાઉન્ટ સબ્જેક્ટ લેતા હોય તો માત્ર આપણે એકાઉન્ટનો દાખલો ભણાવી દઈએ એવું નહીં એને આપણે શીખવાડવું પડે એને આપણે હવે ઉદાહરણો આપવા પડે કે વિજય એ પોતાના એકાઉન્ટ કેવી રીતના તૈયાર કર્યા હતા કે છેલ્લે સુધી સરકારને ખબર પડી નહીં છેલ્લે ધડાકો થયો એકાઉન્ટમાં એવી કઈ કઈ ગરબડો કરી હતી એ આપણે શીખવાડવું પડે એને બતાવવું પડે એની બેલેન્સ શીટ લઈ આવીને કે અહીંયા આવી પ્રકારની ગરબડ કરી હતી જે સરકારને ખબર પડીને પણ છેલ્લે પડી એનો મતલબ એમ નથી કે આપણે એને ખરાબ શીખવીએ છીએ કે હું કરો તો હું તમે કરી શકો સારી બેલેન્સ શીટ લઈ આવી એકાઉન્ટની એને સારું પણ શીખવી શકાય જે કંઈ પણ શીખવીએ એમાં વાસ્તવિક ઘટનાઓ ઉદાહરણો અને અનુભવ જો આપણો ભરે તો આપણું ટીચિંગ છે એ રસપ્રદ બને એમને બધાને ખબર છે કે અમુક વિદ્યાર્થીઓ એવા હોય એ વિદ્યાર્થીઓ છે એને ગણિતના દાખલાઓ બહુ ફાવતા ન હોય એને ક્ષેત્રફળના દાખલાઓ તમે ગમે એટલા કહો સૂત્ર યાદ જ ન રહેતા હોય પણ એનો બાપો છે એ વંડઅપ સર્વિસનો ધંધો કરતો હોય તમે એને બોલાવો ને અને કહો કે આપણે સ્કૂલમાં ફંક્શન કરવાનું છે અને આપણે પાંચસો માણસો આવવાના છે ને એના આપણે બેસાડવાના છે તો આમાં કેટલા ગાળા નાખવા પડે એ કહી દેશે બોલો ક્ષેત્રફળનો દાખલો જે ગણી નાખતો હશે ને હોશિયાર વિદ્યાર્થીઓ હશે એ નહીં કહી શક્યા પણ જેને મંડપ સર્વિસનો ધંધો હશે ને એ કહી દેશે આમાં તમે પાંચ ગાળા નાખો ને તો આટલા વ્યક્તિઓ સમય અને આવી રીતના તમારે કરવું પડે કારણ કે એમાં એનો અનુભવ ભેડો તે અનુભવ આપણા જે કંઈ આપણે વિષય આપણે ભણાવીએ છીએ એમાં કેવી રીતના આપણે ભેળવી શકીએ અને જેટલો વધારે અનુભવ છે આપણે એમાં ઇમ્પ્રુવ કરીએ ઇન્વોલ્વ કરીએ એટલું જ છે આપણું ટીચિંગ છે ને રસપ્રદ બને ધારો કે તમે ઘન ફળ બનાવો છો અને સિન્ટેક્સની ટાંકીનું તમે ઉદાહરણ આપો તો તમારે એને કેવું પડે સિન્ટેક્સની તમારે કંપની બનાવી છે સિન્ટેક્સની ટાંકી તૈયાર કરે છે આ કંપની તમારે બનાવવાની છે અને હવે તમારે પ્રોડક્શન શરૂ કરવું છે સિન્ટેક્સની ટાંકીનું હજાર લીટરની છે પંદરસો લીટરની ટાંકી બનાવી છે તો કેમ બનાવશો પ્રયોગ જ કે રાખશો કે આ આપણે ટાંકી બનાવી આમાં તો આઠસો લીટર અમાય હજી થોડુંક આમાં મોટી ટાંકી બનાવો તો આમાં તો અગિયારસો અમાય હજી થોડીક નાની ટાંકી બનાવો આમાં તો નવસો અમાય એમ કરીને હજાર લીટરની ટાંકી બનાવશું નહીં એના માટે શની જરૂર પડશે એના માટે આપણે જે કંઈ ભણાવીએ છીએ તે સૂત્ર બેસાડવા પડશે તેનું ક્ષેત્ર પણ જરૂર પડશે કન્ફર્મ આપવું પડશે ને આવી રીતના તમે છે એને તમે ભણાવો જો એને વધારે રસ પડશે અને જેવો એને રસ પડશે તો એને એમાં છે ભણવાની મજા આવશે એટલે આપણે જે ભણાવીએ તે રિસન્ટ રિલેવન્ટ અને રિયલ હોવું જોઈએ તો આપણી ટીચિંગ પદ્ધતિની અંદર આપણા અનુભવો છે વાસ્તવિક ઘટનાઓ છે ઉદાહરણો છે જે ખરેખર એપ્લિકેબલ છે તે આપણે ભણાવીએ આપણે બધાને ખબર છે કે આપણી પાઠ્યપુસ્તક હોય એની અંદર પણ બધા આવા પોઈન્ટ આપેલા જ હોય છે ગેપ પાઠ પૂરો થાય એટલે તમારે પોસ્ટ ઓફિસની મુલાકાતે જવાનું સરકારી હોસ્પિટલની મુલાકાતે જવાનું પ્રયોગશાળાની અંદર જવાનું પણ ઘણી બધી વખત આપણે એ બાબતોને છે ઇગ્નોર કરી દઈએ છીએ પણ એ બાબતો એમાં ભળશે તો આપણે જેટલા સમયમાં એને ભણાવવું છે એના કરતાં ઓછા સમયની અંદર છે આપણે ભણાવી શકીએ પછી છે એક આ તો આપણે પ્રેક્ટિકલ સબ્જેક્ટની વાત કરી ઘણા બધા સબ્જેક્ટ એવો હોય કે થિયોરિટિકલ હોય એટલે આપણી બધાની માનસિકતા કેવી હોય કે નવનીતમાં જે લખ્યું છે ને એમાં જે પ્રશ્નોનો જવાબ આપ્યો છો ને એટલો જ ગોખી નાખવાનો એનાથી બાય એક શબ્દ આગો પાછો ચાલે નહીં નગર એના માર્ગ ઓછા આવ્યા આપણે ગોખાવીએ છીએ પણ ગોખાવાનું આપણે નથી તો એના માટે આપણે શું કરી શકીએ તો એના માટેની ફેસણ છે એ આપણે ગુજરાતીમાં એક વ્યાકરણના કોર્સની અંદર આવે જ છે રીરાઈટિંગ ધારો કે તમારે છે ને ઓપન બુક એક્ઝામ લેવાની ઓપન બુક એક્ઝામ આ તમારે પ્રશ્ન લખેલો છે નીચેનો જવાબ આપેલો છે તમારે એ જ લખવાનો છે પણ એમાં જે સમય સ્થળ સંજોગો એનો સિદ્ધાંત એમાં જે તથ્યો રહેલા છે એ બધું એમને જોઈએ પણ તમારે એને બીજા શબ્દોની અંદર લખવાનું છે ઓપન બુક એક્ઝામ જવાબ તમારી સામે છે પણ એને તમારા શબ્દોમાં આ સમય સ્થળ સંજોગો ન ફરે એવી રીતના લખવાનું છે તો આવી રીતના આપણે વિદ્યાર્થીઓને દઈ તો એનાથી શું ફાયદો થાય એક તો વિદ્યાર્થીને પેલા બધું આખું વાંચવું પડે એમને આપણે હોમવર્ક આપીએ એમને આપી દઈએ તો લખીને આવતો રહેશે એના મમ્મી નહીં દે છે અને અત્યારની મમ્મી પાસે હોય કે હોમવર્ક કરી દે પણ આપણે એમ કહેશું ને કે ભાઈ રે કરવાનું છે તો વિદ્યાર્થીનું ઇન્વોલ્વમેન્ટ તેમાં વધશે એને ખબર પડશે કે એમને લખીને જઈશું તો નહીં ચાલે આપણે કંઈક કરવું પડશે એટલે એ છે જુદી રીતના લખશે એને એક ઉદાહરણ પણ હું લઈ આવ્યો છું ધારો કે ભારત મારો દેશ છે બધા ભારતીય મારા ભાઈ બહેન છે અને હું મારા દેશને જાઉં છું આ એક વાક્ય થયું અને કેટલી જુદી જુદી પ્રકારે આપણે લખી શકીએ આપણે આ ટાઈમ નથી એટલે કોઈને પૂછતા નથી કારણ કે આમાં વિચારવામાં સમય જાય કારણ કે આ બ્રેન એક્ટિવિટી છે પણ જુદી જુદી રીતે આપણે લખી શકીએ કેવી રીતના તો કે મારો દેશ ભારત છે તેના બધા નાગરિકો મારા ભાઈ બહેન છે તો ભારતીયો અને નાગરિકો એક જ વસ્તુ છે કાંઈ અર્થ ફરી નથી જાતો અને હું મારા દેશને પ્રેમ કરું છું જ્યાં ચાવું છું ત્યાં પ્રેમ કરું છું આવી ગયું પછી ત્રીજી રીતના કેવી રીતના લખી શકીએ દેશ મારો ભારત છે દેશના તમામ નાગરિકો મારા ભાઈ બહેન છે હું મારા દેશ પ્રત્યે ધરાવું છું વાક્ય એક જ છે પણ એને ત્રણ રીતે આપણે હોય હોય પછી બીજું કોઈ એમાં વાક્ય રચનામાં ફેરફાર હોય એ હોય જ કારણ કે પછી તો એને કોપી લાગે એટલે એને તો ફરજિયાત કરવા પડે પણ આપણે જે આ એક્ટિવિટી કરાવીએ છીએ આપણા વિદ્યાર્થીઓને એવી રીતના ભણાવીએ રીતના હોમવર્ક આપીએ તો વિદ્યાર્થીઓની જે છે બૌદ્ધિક ક્ષમતા છે ખીલશે અને આ ક્યારે કામમાં આવશે જ્યારે વિદ્યાર્થી છે એ પોતે યુપીએસસી જીપીએસસીની પરીક્ષા આપવા માટે જાય ત્યારે એને નિબંધ લેખન આવે એને મૌલિક શબ્દો એ નિબંધની અંદર વાપરવાના હોય ત્યારે અત્યારથી જો આપણો વિદ્યાર્થી એવી રીતના તૈયાર થયો હોય તો વિદ્યાર્થીને પછી નિબંધ લખવાનો હોય કોઈ પણ નવી વસ્તુ વિચારવાની હોય તો એનું બ્રેન એક્ટિવ હોય બીજા કરતાં ઝડપથી ચાલતું હોય બીજાનો વિદ્યાર્થી પાંચ વર્ષમાં યુપીએસસી જીપીએસસી ક્રેક કરે એની સામે આપણો વિદ્યાર્થી બે વર્ષમાં કે એક ટ્રાય એવું બની શકે પણ એવું ક્યારે બને જો પ્રાથમિક ધોરણે જ માધ્યમિક ધોરણે જ વિદ્યાર્થીઓને છે એવી રીતના તૈયાર કરીએ તો એવું થઈ શકે પછી બીજું છે કે આપણે કોઈ પણ વસ્તુ ભણાવીએ તો બધી જ વસ્તુ કાંઈ એવી ન હોય કે એ ગોખીને પાકું ઘેરી નાખવાનું ગુજરાતીમાં અમુક પાઠ એવા આવતા હોય કે જે ખરેખર સમજવા લાયક હોય જે ખરેખર આપણા જીવનમાં ઉતારવાલાયક હોય બધું જ કાંઈ ભણીને ગોખી નાખવું એવું નથી હોતું ધારો કે તમારે સબરીનો પાઠ આવે છે સબરીના બોર છે એટા બોર ભગવાન રામ જમી ગયા તો આ બધાને ખબર છે આ પ્રસંગની બધાને ખબર છે પણ એમાં આપણું થોડુંક મનન ભેળવવું પડે કે ખરેખર ભગવાન રામ એટા જમી ગયા તો જયમાં એમાં વિશેષતા શું હતી એ વિશેષતાને આપણે ગોતવી પડે એને આપણે વિદ્યાર્થીએ સમજવું પડે કારણ કે વિદ્યાર્થી સ્માર્ટ છે એઠા બોર જમી ગયા તો અત્યારના વિદ્યાર્થી કહેશે અમે પણ એટલું જમીએ છીએ અમે પણ એવા કપલને જોયા છે એટલું જમે છે હોટેલમાં જાય ત્યારે એકબીજાનું જમે જ છે એમાં કાંઈ નવી નવાઈ નથી એ તો ભગવાન રામ જમે આજે જમીએ છીએ એકવીસ લાખ વર્ષ પહેલા જમે એમાં નવી નવાઈ નથી વિદ્યાર્થી તમને એવું કહેવા નહીં આવે તમારી બીક હશે તો પણ મનની અંદર તો વિચારશે આપણે એના વિચારોને દૂર કરવાના છે કેવી રીતના તો આપણે એમાં મનન ભેળવવું પડે એમાં કઈક આપણે એવું આપવું પડે જે ખરેખર હોય એ જ આપણે કહેવાનું છે પણ એને કેવી રીતના આપી શકાય તો આ જ પ્રસંગને આપણે કેવી રીતના કહી શકાય એમાં શું મનન આપી શકીએ આપણે કહી શકીએ કે ભાઈ ભગવાન રામ છે એ સબરીના હેઠા બોર જૈમાં પણ એમાં વિશેષતા શું તો કે ભગવાને રામનો જે અવતાર હતો ને એ મર્યાદા પુરુષોત્તમનો અવતાર હતો એને જીવનમાં ક્યાંય મર્યાદાઓનો ભંગ કર્યો નથી પણ એક જ પ્રસંગ એવો બન્યો છે સબરીનો પ્રસંગ જ્યાં તે સબરીના હેઠા બોર જયમાં છે આ એક મનન થયું હજી એમાં થોડાક આગળ વધીએ આપણે ઉદાહરણ આપી શકીએ ભાઈ અત્યારે આપણે જ ઉદાહરણ આપવાનું કે અત્યારે બધા એકબીજાનું એટલું જમતા જ હોય હોટેલમાં જાય તો કઈ જવા ન દેવાય જમતા જ હોય એ વિશેષતા નથી પણ ભગવાન રામ જે જયમાં હતા ને એ મોટા બોર આવે નહોતા એ ચણિયા બોર હતા અને ચણિયા બોર એક વખત આપણે જમીએ ખાઈ તો પછી અડધું એમાં શું વધ્યું હોય કોડું કોળી ધો ને ભેગી ની લાળ હોય થોડીક વાર તો ગંધાઈ જાય તો સબરી તો કેટલા કરતી હતી તો જયારે ભગવાન રામ આવ્યા ત્યારે હેઠા હશે એ ગયા થૂક ભરેલું હશે આ વાત કયો તમે અને પછી એને તમે કહો કે ભગવાન રામે છે સબરીના હેઠાબોર જય માતા આ વિશેષતા હતી એટલા માટે સબરીનો પાઠ આપણે ભણીએ છીએ એટલું તો ઘણા જમે છે એના પાઠ આપણે નથી ભણતા પણ સબરી જ શું કામ ભણીએ છીએ ભગવાન રામની જ શું કામ વાતો કરીએ છીએ વિશેષતા હતી અને આપણે કોઈના હેઠા બોર આવી રીતના જમીએ બીજું જમીએ રીતના બોર જમીએ નહીં આપણે ફેંકી દઈએ તો આ જો વિશેષતા તો પ્રસંગ એક જ છે કોઈ આપણે એમને રજૂ કરી દઈએ આપણા જે સિલેબસમાં આવતો એવી રીતના અને આપણે આવી રીતના થોડુંક વિચારીને મનન કરીને રજૂ કરીએ તો એ વાત એમના જીવનની અંદર ઉતરે ભગવાન રામ પ્રત્યે એમનો જે પ્રેમ હોય ને વધી જાય ખાલી ભગવાન રામને આપણે જે વસ્તુ ભણાવતા હોય એમાં જે કઈ પાત્ર આવતું હોય પાત્ર હોય એના પ્રત્યેનો એમનો જે પ્રેમ હોય એ વધી જાય અને એમાંથી જે શીખવાનું છે ખરેખર જીવનમાં ઉતારવાનું છે ને એ વિદ્યાર્થી છે ને જલ્દી ઉતારશે અને આવા ઉદાહરણો આપણે આપીએ તો વિદ્યાર્થીઓને છે જલ્દી યાદ પણ રહેશે એટલે આપણી જે પદ્ધતિ હોય ટીચિંગ પદ્ધતિ એમાં આપણે એવા થોડા ફેરફારો છે એ કરવા પડે ઇમ્પ્રુવમેન્ટ લાવવું પડે અને એના માટે શું કરવું પડે આપણે સતત અપડેટ રહેવું પડે ખાલી પુસ્તક વાંચીએ ને ભણાવી દઈએ વાંચી જઈએ ન ચાલે આપણે અપડેટ રહેવું જ પડે નવા નવા ન્યૂઝ આવતા હોય આપણા વિશેને રિલેટેડ કંઈ નવું દુનિયામાં બન્યું હોય તો આપણે એને ભણાવવું પડે કારણ કે કોઈ વિજ્ઞાન ભણાવતા હોય તો હમણાં ચંદ્રયાન આપણે છોડ્યું તો આપણે ભણવામાં આવે છે એમાં કયા સિદ્ધાંતો એવા લાગુ કરવામાં આવ્યા કયા સિદ્ધાંતો ઉપર ચંદ્રયાન છોડવામાં આવ્યું એને આપણે કહેવું પડે પણ આ કન્સેપ્ટ છે ને આપણે એને નોટમાં લખાવાનો લખાવશું ને તો એને દ્રઢ થશે ઘણી વખત શું હોય કે ભાઈ પાંચ મિનિટમાં આપણે કહી દઈએ કારણ કે આ તો કાંઈ પરીક્ષામાં પૂછાવાનું નથી એટલે આપણે કહી દઈએ પણ એમ નહીં એને આપણે નોટમાં લખાવાનું શું કામ ભણીએ છીએ એ તમે લખાવો એક દાખલો ઓછો ગણાવશો તો ચાલશે એ તો પરીક્ષામાં પૂછાવાનો છે ગોખી નાખશે પણ એને છે તમે આવી રીતના લખાવો કે આપણે જે કાંઈ કરીએ છીએ શું કામ કરીએ છીએ એક વખત કન્સેપ્ટ ક્લેરિટી આવશે તો એ વિદ્યાર્થી છે વધુ સારું ભણી શકશે એમાં વાર્તા છે કોઈ પ્રસંગો છે ઇતિહાસ આપણે ભણાવતા હોઈએ તો ઘણાને બોરિંગ લાગતો હોય પણ આપણે નાની નાની વાર્તાઓ કહીએ થોડા બારના પ્રસંગો લઈ અને આપણે જે ભણાવવાની શરૂઆત કરીએ તો બાળકોને વિદ્યાર્થીઓને પણ વધારે મજા આવે તમે બધાએ જોયું હશે સ્વામિનારાયણના સંતો છે પ્રવચન કરતા હશે ને એમાં બધાને વિશેષ રસ પડશે શું કામે હવે તમે નોંધ કરજો જે સંતો પ્રવચન કરતા હશે ને એમાં નાના નાના પ્રસંગો હશે નાની નાની વાર્તાઓ હશે વાસ્તવિક ઉદાહરણો ઘટનાઓ દ્વારા છે એ સમજાવતા હશે અને એટલા માટે છે સંતો જે પ્રવચન કરતા હશે ને એની વધુ સારી થશે બધા જ્ઞાનો સ્વામીને અનપુરોની સ્વામીને સાંભળતા હશે વિશેષતા શું એમાં પ્રસંગો હોય વાસ્તવિક ઘટનાઓ હોય જે રોજ બરોજના જીવન સાથે છે એ મેચ થતી હોય પછી એક આ જ પદ્ધતિ આપણે ક્યાં અપ્લાય કરવી આપણે જાણીતું લીધું એપ્લિકેશન ક્યાં કરવી એ પણ જાણવું અગત્યનું છે આપણે ટાર્ગેટ છે ને મીડિયમ પ્રકારના વિદ્યાર્થીઓને કરવાનો હોશિયાર છે ને તો એ પોતે પાપુ કરી જ લેવાનો છે ઠોઠ છે ને એને ગમે એટલું સમજાવશો ને એને ફેર નહીં પડે પણ આવા ઉદાહરણો મીડિયમ વિદ્યાર્થીઓને ઉભા કરી એના ઉપર તમે આપશો ને તો એનું ઇન્વોલ્વમેન્ટ વધશે તો એ વિદ્યાર્થી છે ધીમે ધીમે હોશિયાર વિદ્યાર્થીની કેટેગરીમાં આવી શકશે પણ જો તમે એને એક્ટિવેટ નહીં કરો તો ઠોટ બાજુનો રસ્તો તો છે ત્યાં હોય જશે હશે મિડિયમ વિદ્યાર્થીઓને છે આમાંય અભિપ્રવૃત્તિમાં ઇન્વોલ કરી એવા ઉદાહરણોમાં ઇન્વોલ્વ કરી એને આપણે હોશિયાર વિદ્યાર્થી બનાવી શકીએ છીએ અને ઠોટ વિદ્યાર્થીનું શું કરવું ઠોટ વિદ્યાર્થીનું છે કાઉન્સેલિંગ કરવું પડે ઘણી બધી વખત એવું હોય કે એને ભણવામાં રસ ના જ હોય બીજી બધી વાત યાદ રાખતો હોય એના પપ્પાને પાનની દુકાન હોય તો પચાસ જણાના પાન ફાકી કેવી રીતના બનાવવા એમાં કેટલો ચૂનો પણ પાંચ પ્રશ્નનો જવાબ છે એ પોતે યાદ નહીં રાખી શકે તો આપને ખબર પડી ગઈ કે ભાઈ આને ભણવામાં રસ રસ નથી અને બીજા છે આપણે કાઉન્સેલિંગ કરવું પડે કાઉન્સેલિંગ કેવી રીતના કરી શકાય એને આપણે પ્રેમથી સમજાવીને બોલાવીને વાત કરવાની વાત કરવાની પણ રીત હોય એને આપણે કહેવું પડે જો બેટા તું હોશિયાર છો તું મહેનત કર તો તું ભણી શકે એમ છો પણ અમે જોયું છે તારું પરફોર્મન્સ એટલું આવતું નથી એ વિદ્યાર્થી દસમાં અગિયારમાં બારમા હોય તો આપણે એમ કહી શકીએ હવે ભાઈ તને ગમતું કિલક્યું છે તને ગમતું ક્ષેત્ર કયું છે કે જેમાં અત્યારથી જ તું મહેનત કરવાની શરૂ કર અત્યારથી જ તું એમાં કામ કરવાનું શરૂ કર કોપની દુકાને જા કોપના કારખાને જા એવી કઈ વસ્તુ છે જે તું કરીશ તો તારી કોલેજ પૂરી થાશે ત્યાં સુધીમાં તું છે કમાતો થઈ જાયશ આપણે એ દિશા તરફ આગળ વધારવો પડે ભણવામાં તો રસ નથી ગમે એટલું કેશું એ નહીં ભણે પણ એનું કાઉન્સેલિંગ કરીને એને કોઈ પણ સારી પ્રવૃત્તિ તરફ એને વાળવો પડશે ઘણી બધી વખત શું થાય કે વિદ્યાર્થી એટલો બધો નિરાશ થઈ જાય નિરાશ થઈ જાય પછી છે આડાવડા માર્ગે હોય જાય વ્યસનના વાળે ચડી જાય પછી છે એની આખી દિશા છે ફંટાઈ જાય પણ આપણે છે એવું કરવાનું નથી આપણો પ્રત્યેક વિદ્યાર્થી છે પ્રત્યેક બાળક જે જન્મે છે એ પોટેન્શિયલી વેરી ઇન્ટેલિજન્ટ એન્ડ ડિવાઇન પર્સનાલિટી એ છે જ આપણે એને બહાર કાઢવાનું કામ કરવાનું છે કોને કેવી રીતના ક્યારે કેટલા સમય માટે આપણે ટેકલ કરીએ છીએ જે તે વિદ્યાર્થીને એ અગત્યનું છે હવે જે બીજો મુદ્દો આવે છે કે શિક્ષક હોય એ શિક્ષક છે પૂર્વગ્રહ રહિતનો હોવો જોઈએ હું અત્યારે તિલકચાંદનો કરીને આવ્યો છું બરોબર પણ બીજો કોઈ વૈષ્ણવ સંપ્રદાયનો તિલક કરીને આવે તો મારે એમ ન કહેવાય કે તું તિલક ચાંદલો કરીને આવજે આપણે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા હોય તો આપણે એમાં પોલિટિકલ પાર્ટીના વિચારો ન ભેળવી શકીએ પૂર્વગ્રહ રહીતનો શિક્ષક હોવો જોઈએ અને બધા ટીલા ટપકા ન કરતા હોય એટલે બીજાને પણ કે એવું કઈ કરવાની જરૂર નથી એકાદશી છે રહેવાની જરૂર નથી પણ તમે નથી રહેતા બરોબર છે પણ આપણે કોઈને આપણી વિચારધારા થોપી શકીએ નહીં તો પૂર્વગ્રહ રહિતનો આપણા માટે બધા સમાન હોવા જોઈએ આપણે આપણને કોઈના પ્રત્યે એલર્જી ન હોવી જોઈએ કોઈ પ્રત્યે આપણને હોવો જોઈએ બધા જ વિદ્યાર્થી છે એ સમાન છે એ ભારતનું ભવિષ્ય છે આપણો એક જ દેહ હોવો જોઈએ એને આપણે સારું ભણાવીએ એમાં આપણે સારા સંસ્કારોનું સિંચન કરીએ આપણો એક જ દેહ હોવો જોઈએ અને આવી રીતના પૂર્વગ્રહ રહિત જો આપણે ભણાવીએ નો વિદ્યાર્થીઓને પણ મજા આવે અને એ ખરેખર જરૂરી પણ છે પૂર્વગ્રહ રહીતનું આપણે ભણાવીએ અને જો પૂર્વગ્રહ વાળું આપણે ભણાવીએ તો એની કેટલી મોટી અસર એ શકે એનું પણ એક ઉદાહરણ આપણે જોઈએ હિટલર હિટલર હતો હતો ને એના ઇતિહાસના શિક્ષક હતા આ ઇતિહાસના શિક્ષક જ્યારે ભણાવતા ત્યારે યૌદી ધર્મનું ઝેર છે એમને આ પૂર્વગ્રહ ની અંદર હતું એવું દેવું આવા છે ના છે હિટલરને તેમાંથી પ્રેરણા મળી એવું દીવો વિરોધી બન્યો અને આ હિટલરના લીધે સાઠ લાખ યુદીઓની છે હત્યા કરવામાં આવી કારણ શું એના એક ઇતિહાસના શિક્ષક શિક્ષક ધારે તો શું કરી શકે તેનું આ ઉદાહરણ પૂર્વગ્રહ વાળો શિક્ષક શું કરી શકે તેનું આ ઉદાહરણ એની સામે આપણે સારા વિચારો સાથે ભણાવીએ તો સારા વ્યક્તિઓનું પણ આપણે સર્જન કરી શકીએ અબ્દુલ કલામ પોતે મહાન વ્યક્તિ બન્યા તો એની પાછળ એના જે ગુરુ હતા એના શિક્ષક હતા સુબ્રમણ્યમ એનો ફાળો રહેલો છે કોઈ પણ વ્યક્તિ છે એ પોતે મહાન વ્યક્તિ બને છે તો એમાં એમના શિક્ષકોનો ફાળો રહેલો હોય છે પોતાના જીવનનો ત્રીજો ભાગ કોઈ પણ વ્યક્તિ છે પોતાના શિક્ષક પાસે પસાર કરે છે આપણી પાસે પસાર કરે છે એટલે આપણી જવાબદારી બને છે કે વ્યક્તિનું ઘડતર કેવી રીતના એક વર્ષની અંદર આપણે વિદ્યાર્થીઓને કેટલું ભણાવીએ છીએ તો કે નવ મહિના આપણે ભણાવીએ છીએ રજાઓને બધું વાત કરીએ તો નવ મહિના જેટલું ભણાવીએ છીએ જેમ માતાના ગર્ભની અંદર એક બાળક છે નવ મહિના સુધી તૈયાર થતું હોય એમ આપણા વર્ગખંડની અંદર પણ આ નવ મહિના દરમિયાન વિદ્યાર્થીઓનું માનસ તૈયાર થાય છે ભારતનું ભવિષ્ય તૈયાર થાય છે આ વિચાર આપણા મનની અંદર હોવો જોઈએ ને આ વિચાર સાથે આપણે ભણાવીએ તો જે દ્રષ્ટિથી આપણે વિદ્યાર્થીઓને ટેકલ કરીએ એ પદ્ધતિ પણ બદલાઈ જાય આપણી વિચારધારા પણ બદલાઈ જાય અને વિદ્યાર્થીઓ છે એ ખૂબ સારી રીતના છે એ ભણી શકે અને જે કાંઈ તેને પ્રાપ્ત કરવાનું છે એ પોતે છે કરી શકે એટલે પહેલી બાબત આ પછી શિક્ષકનો એક ગુણધર્મ શું હોવો જોઈએ શિક્ષકનો એક ગુણધર્મ હોવો જોઈએ કે પોતે છે પ્રામાણિક હોવો જોઈએ શિક્ષક કેવો હોવો જોઈએ પ્રામાણિક જે શિક્ષક પ્રામાણિક હોય તે છે વિદ્યાર્થીઓને કાંઈક આપી શકે આપણા જીવનમાં જ પ્રામાણિકતા હોય નહીં તો આપણે આપણા વિદ્યાર્થીઓને શીખવી શકીએ નહીં પછી શિક્ષકની ભાવના કેવી હોવી જોઈએ કોકને મદદરૂપ થવાની ભાવના છે શિક્ષકની અંદર હોવી જોઈએ આપણે કોઈને મદદરૂપ થવાની ભાવના ન હોય તો શિક્ષક તરીકે આપણે ચાલીએ નહીં આપણે પગાર લઈએ છીએ તે બરોબર છે પણ શબ્દો દ્વારા પણ આપણે કોકને મદદ કરી શકીએ અમિતાભ બચ્ચન હતા એ બેન તરફ થઈ ગયા એ વખતે ધીરુભાઈ અંબાણીએ છે અમિતાભ બચ્ચનને સહાય મોકલી પોતાના દીકરા અનિલ અંબાણી દ્વારા કે તું આ રૂપિયા છે અમિતાભ બચ્ચનને આપી આવ એને અત્યારે છે એના ખરાબ દિવસો ચાલે છે એટલે તું આપી આવ અને એટલી એને સહાય કરી હતી આજે હતા ધીરુભાઈ અંબાણી કે એનાથી અમિતાભ બચ્ચનનું જેટલું પણ દેવું છે એ બધું માફ થઈ જાયું હતું એક વખત અને થઈ પણ ગયું અને પછી તો અમિતાભ બચ્ચનને કામ મળવાનું શરૂ થયું એટલે ફરીથી જે કાંઈ ધીરુભાઈ પાસેથી રૂપિયા લીધા હતા એને આપી પણ દીધા પણ એક વખત ધીરુભાઈ અંબાણીના એક ફંક્શનની અંદર અમિતાભ બચ્ચન ગયા હતા અમિતાભ બચ્ચનને છે આ ધીરુભાઈ અંબાણી છે એ બોલાવ્યા ધીરુભાઈ અંબાણી જ્યાં બેઠા હતા ત્યાં તો મોટા મોટા ઉદ્યોગપતિઓ અને મોટા મોટા ને બધા બેઠા હતા એટલે અમિતાભ બચ્ચને હાથ જોડીને કીધું કે ભાઈ મારી જગ્યા આયા ન હોય હું મારી જગ્યાએ બેઠો છું તે બરોબર છું ત્યારે ધીરુભાઈ અંબાણી એ મોટા મોટા ઉદ્યોગપતિઓ બધા હતા એને શું વાત કરી હતી એ બંદા ગીર ગયા હતા એ બંદા દેવાલિયા ગયા હતા લેકિન ફિરસે હે મેં એનકી ઇજ્જત કરતા હું આ ધીરુભાઈ અંબાણી બોલ્યા અને ત્યારે અમિતાભ બચ્ચને શું કીધું કે મને જે સહાય કરી હતી ને એના કરતા પણ લાખ ગણા એમના શબ્દો કામના હતા કેમને પાંચ લોકોની વચ્ચે મારી ઇજ્જત કરી કે હું આની ઇજ્જત કરું છું એવું ધીરુભાઈ અંબાણીએ કીધું એનું કેટલું માન વધી ગયું તો થોડેક આપણે શબ્દો દ્વારા એમને જો પ્રોત્સાહન આપતા રહીએ તો વિદ્યાર્થીઓ છે એ આગળ વધી શકે અને આપણા શબ્દો દ્વારા પ્રોત્સાહન આપીએ એનાથી એની જે મેન્ટલ સ્ટેબિલિટી છે એ પણ સારી રહે બાકી આપણે જોઈએ છે કે નાની નાની વાતની અંદર છે અત્યારે લોકો આત્મહત્યા કરે છે થોડાક દિવસ પૂર્વે જ પ્રસંગ એવો કે રાજકોટમાં છે એક બારમા ધોરણમાં છોકરીને એડમિશન ન મળ્યું અને એને તેને આત્મહત્યા કરી લીધી હવે આમ તો હોય છે એવું કે પ્રસંગ કંઈક જુદો હોય છાપાવાળા કંઈક છાપે જુદું અને ગુનેગાર કોઈક ત્રીજો વ્યક્તિ બને પણ એટલો તો આપણે લઈએ કે છોકરી આત્મહત્યા કરી એ કારણ સાચું હોય ખોટું હોય એમ આપણે નથી પડવું પણ એ છોકરીએ વિદ્યાર્થી આત્મહત્યા કરી એ તો સાચું છે એ વાસ્તવિકતા છે તો શું કામ કરી કારણ કે એમને પોતાનું દુઃખ હળવું કરવા માટે એવો કોઈ ખોળો નથી એવો કોઈ ખભો નથી કે જ્યાં વ્યક્તિ પોતાનું દુઃખ ખડવું કરી શકે અને એની વચ્ચે આપણા જે શબ્દો હોય એ શબ્દો ક્યારે વિદ્યાર્થીને કામ કરી જાય તો એનાથી વિદ્યાર્થી આગળ વધી શકતો હોય છે તો આપણે છે આ કામ કરીએ છેલ્લી પાંચ મિનિટમાં પાંચ દસ મિનિટમાં મારે વાત કરવી છે આપણે બધું જ કરીએ પણ જો આપણી પાસે એક વિઝન હોય કે આપણે શું કરવું છે તો આપણે છે વધુ સારી રીતે છે અને આપણી આખી જીવન ભાવના થઈ જાય કે આપણે વિદ્યાર્થીઓ માટે જીવન જીવવું છે એ શું હોય શકે આપણું વિઝન કેવું હોય એની તમને વાત કરવી છે આપણે પહેલાં જ વાત કરી કે શિક્ષકોમાં કોઈ પૂર્વગ્રહ ન હોવો જોઈએ એટલે અહીંયા મારે જે ઉદાહરણ લેવું છે પોલિટિકલ પાર્ટીનું લેવું છે ભાજપનું લેવું છે ઘણા વર્ષો પૂર્વે પ્રદેશ ભાજપનું જે નેતૃત્વ કરતા હતા એવા એક નાથા કાકા એ અમરેલીની અંદર ગયા અમરેલીની અંદર જઈ એમના જે દસ બાર જેટલા કાર્યકર્તાઓ હતા એને સર્કિટ હાઉસે બોલાવ્યા અને એ બધાને એને ભેગા કર્યા ભેગા કરી બાર જણા હતા એમાંથી સાત આઠ જણા ભેગા થયા અને પછી ચા પાણી થયું થોડીક મીટિંગ થઈ અને પછી જ્યાં નાથા કાકા આવ્યા હતા ને એને વાત કરી કે તમને બધાને ખબર છે કે આપણે દિલીપભાઈ મંત્રી બને એવા છે પ્રદેશના ક્યાંય કે અમને ખબર જ હોય ને કે અમારા દિલીપભાઈ મંત્રી બન્યા છે ત્યારે પેલા નાથા કાકાએ કીધું કે મંત્રી બન્યા જ્યાં હોય ત્યાં દિલીપ દિલીપ કહીને બોલાવો હું તમને એ કહેવા માટે આવ્યો છું કે એને સભાનતા તમે દિલીપભાઈ કહીને બોલાવો કારણ કે આપણે દિલીપભાઈને મોટા કરવાના છે કારણ કે જેટલા પેલા દસ ભાઈ જેટલા કાર્યકર્તાઓ હતા એ બધા દિલીપભાઈ કરતા મોટા હતા અને વડીલો હતા અને દિલીપ સંઘાણી જે મોટા થયા આમાંથી ઘણા બધા ઓળખતા હશે દિલીપ સંઘાણીને એનું નામ જ દિલીપ સંઘાણી તરીકે પ્રસિદ્ધ થયું છે એને કોઈ દિલીપભાઈ સંઘાણી નથી કહેતા જેમ આપણે નરેન્દ્રભાઈ મોદી નથી કહેતા નરેન્દ્ર મોદી કહી એમ નામ જ દિલીપ સંઘાણી તરીકે એ છે એનું પ્રસિદ્ધ થયું છે અને બધા નાના નાના બાળકો પણ અમરેલીમાં જો દિલીપ સંઘાણી જ કહેતા આ બધા તો વડીલો હતા એટલે એ તો એમને હોય ને દિલીપ સંઘાણી કે પણ ભાજપ પ્રદેશના નેતૃત્વને હતું કે આપણે દિલીપભાઈને છે એ મોટો કરવાનો છે આજે દિલીપ સંઘાણી છે એ પોતે વિશ્વની ફર્ટિલાઈઝર ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા ઇફકોના ચેરપર્સન તરીકે ચૂટાણા છે તેમનોમ નથી ચૂટાણા કોકે તો મનમાં વિચાર્યું હતું કે આપણે આ દિલીપમાંથી દિલીપભાઈ કરવાના છે અને ત્યાં સુધી લઈ જવાના છે એવું વિઝન હતું મને ની અંદર વિઝન હતું અને એટલા માટે બન્યા છે આપણા મનની અંદર પણ વિઝન હોવું જોઈએ કે આપણે શું કરવું છે એક પ્રસંગ અંદર અંદર થઈ અને આ એવું નક્કી થયું કે આપણે બધા જ ક્ષેત્રની અંદર અવલ બનાવવું છે તો આપણે શું કરી શકીએ એના માટે બધા વિચારો એમાં એક સ્પોર્ટ્સ કમિશનના ચેરપર્સન હતા એને એવું નક્કી કર્યું મિટિંગ કરીને કે ચીન છે એ બાસ્કેટબોલની અંદર છે એ હજી આગળ નથી કારણ કે ચીનને આઈટ બધી નીચે અને બાસ્કેટબોલમાં તો વધુ આઈટ વાળા જ હોય તો એને શું કર્યું એને ચીનના ઊંચામાં ઊંચા પુરુષ અને ઓછામાં ઊંચા મહિલા એને ભેગા કર્યા જે બિલો એટીન હોય અઢાર વર્ષથી નીચેના હોય એને ભેગા કર્યા ઊંચામાં ઊંચી સ્ત્રી અને ઊંચામાં ઊંચા પુરુષ નક્કી કર્યું પરિવાર સાથે મિટિંગ કરવામાં આવી મિટિંગ થઈ અને પછી કહેવામાં આવ્યું બંને પરિવારો છે એ પણ સંમત થયા કહેવામાં આવ્યું આ બંનેને સ્ત્રી પુરુષને એનું નામ હતું યાઓ ઝિયાન અને ફેન ફેન્ડકી આનું નામ હતું નક્કી કર્યું કે તમારે ચીન માટે કંઈક કરવાનું છે પણ શું કરવાનું છે તો કે તમારે ચીન માટે બાસ્કેટબોલ રમવાનું છે એને બાસ્કેટબોલ રહીમાં પછી એની થોડીક ઉંમર થઈ પચીસેક વર્ષની ઉંમર થઈ ફરીથી પરિવાર સાથે મિટિંગ કરવામાં આવી એ બંનેના લગ્ન કરાવવામાં આવ્યા અને આ બંનેને દીકરો થયો આ દીકરાનું નામ યાઓ વિચારી એના જે સ્પોર્ટ્સ કમિશનના ચેરમેન હતા એ પોતે તો બહુ જ ઊંચા હોદ્દા ઉપર વયા ગયા હતા પણ બાર સપ્ટેમ્બર ઓગણીસો એસી ના દિવસે આ બાળકનો જન્મ થયો એટલે બહુ જ મોટું કદ એ બાળકનું હતું કારણ કે ચીનનો ઊંચામાં ઊંચું પુરુષ અને ઊંચા ઊંચી સ્ત્રીને પસંદ કર્યા હતા અને ત્યારે એ પોતે ચેર પર્સન સ્પોર્ટ્સ કમિશનના બોલ્યા કે ચીન જેની પ્રતિક્ષા કરી રહ્યું હતું એ બાળક આ જગતની અંદર આવી ગયો છે અને આ બાળક એ ચીનને નામ ના અપાવશે અને બન્યું પણ એવું યાઓ મિંગ એ બાસ્કેટબોલનો એવો પ્લેયર બન્યો એવો પ્લેયર બન્યો બાસ્કેટબોલની દુનિયામાં તરખાટ મચાવી દીધો અને ચીનને નામ ના અપાવી અને ચીને દેખાડ્યું બાસ્કેટ બાસ્કેટબોલનો પ્લેયર કેવો મળે પણ આ ઘટના એમને નથી બની આ ઘટનાનો પૂર્ણ વિચાર કરવામાં આવ્યો છે આ ઘટનાનું પૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે પૂર્ણ વિચાર આયોજન સાથે આ ઘટનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે એક વિઝન એના મનની અંદર એક વિઝન હતું આપણને પણ એવું વિઝન જાગે તો આપણો વિદ્યાર્થી છે એને આપણે ક્યાં પહોંચાડવું તે આપણે કરી શકીએ એના માટેનું પણ એક ઉદાહરણ ધારો કે તમારા ક્લાસમાં હોશિયાર વિદ્યાર્થી છે આપણે અહીંયા અગિયાર બાર છે એટલે એ પ્રમાણે ઉદાહરણ લઈએ ધારો કે બે વિદ્યાર્થી બહુ જ સારા છે અને એને સિંહ બનવું પણ આપણા મનની અંદર વિઝન હોય તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય આપણે જોઈએ બંનેને બંને તો બનવું છે ને આપણે સિંહ બનાવી પણ દઈએ પણ એમનો બનશે તો શું કરશે એ પોતાની પ્રેક્ટિસ કરશે એકબીજાને બીજાને બીજો છે એ પોતાની પ્રેક્ટિસ કરશે પણ આપણા મનમાં વિઝન જાગે કે આ બંને જો સીએ ભેગા થાય અને કંઈક નવું સ્ટાર્ટઅપ શરૂ કરે પોતાની ફોર્મ સાથે શરૂ કરે એવું આપણે વિદ્યાર્થીને કહેવાનું નથી ખાલી મનમાં વિઝન હોય વિઝન હોય તો શું થાય આપણે જોઈએ છે તો ખાલી એને આપણે ભણાવવાના નથી આપણે એને તૈયાર કરવાના છે અને પછી એમાં એક ભાવના આવે કે આ બંને વિદ્યાર્થીઓ સાથે એ પોતે પોતાની પ્રેક્ટિસ શરૂ કરે ને કંઈક મોટું કરે સીએ ની દુનિયામાં તો શું કરવું પડે પહેલા તો એ બંને વિદ્યાર્થીઓની વચ્ચે સંપ હોવો જોઈએ સારી મિત્રતા હોવી જોઈએ તો આપણું વિઝન એક વખત ક્લિયર થયું તો આપણને ખબર પડે કે ક્લાસમાં આપણે ખાલી ભણાવવાનું નથી પણ આપણે એ સારા બે સીએ બની સાથે ધંધો શરૂ કરે એના માટે એમાં સંપની ભાવના પણ હોવી જરૂરી છે તો આપણે એ વાત પણ સહજતાથી કરી શકશું તો આ વિઝન જો આપણી અંદર જાગે કે આપણે ભારતને ભવ્ય બનાવવું છે તો ઘણું બધું કાર્ય છે એ થઈ શકે એક છેલ્લો પ્રસંગ એને આપણે પૂરું કરે હા આપણે સાવ પૂરું કરી દેવું છે કોઈ ચિંતા કરતા નહીં એક છે ને પિતા હતા એને એક દીકરો હતો એટલે એ દીકરો એના જે પિતા હોય છે એને કહે છે પપ્પા મને બેટ લઈ આવી આપશો એટલે પપ્પાએ કીધું કે હું તને છે કાલે બેટ લઈ આવી આપીશ એમ કરતા કરતા અઠવાડિયું હોય ગયું અને હવે તો એ છોકરો હતો ને એના મિત્રોને કઈ નહીં હતો કે હું મારું બેટ લઈને નવું બેટ લઈને રમવા આવવાનો છું અને એ છોકરાને બેટ લઈને આમ દોસ્તાને કહી દીધું હોય એટલે તો સવાર સાંજ સાચવે લુએ સાફ કરે એ બધું કરે કારણ કે એના ઉત્સાહ હોય કે હું બેટ લઈને રમવા જવાનો છું મારા બેટથી આજે રમવાનું છે એટલે એના પિતાને કીધું રવિવારે કે પપ્પા બેટ કે બેટ તો બેટા લઈ આવ્યો નથી હું તને કાલે લઈ આવી દઈશ ખેલી વાત પણ પેલો બાળક કે હું તો કહીને આવ્યો છું બધાને મારું બેટ લઈ આવવાનું છે આવું ન ચાલે મને બેટ લઈ આવી જ રવિવારે દુકાન બંધ હોય એટલે એના પપ્પાએ શું કીધું ટેબલ ઉપર છે ને કાગળ પડ્યો હતો એમાં વર્લ્ડ નકશો દોરેલો હતો એ વર્લ્ડ નકશો દોરેલો હતો એના કટકા કર્યા અને શું કીધું આ બધા કટકા ભેગા કરી દે ભેગા કરી દે ને તો અત્યારે રશિયા હોય યુક્રેન હોય એ તો હજી છે યુક્રેન પછી ભારત હોય શ્રીલંકા હોય પાકિસ્તાન હોય એ બધાને ભેગા કેમ કરવા દસ મિનિટ છે ને તો આ છોકરો તો છે બધું ભેગું કરીને આવ્યો એલાન પપ્પા આશ્ચર્ય પામી ગયા ત્યાં ભેગું કેવી રીતે કરી દીધું ત્યારે પેલા બાળકે શું કીધું કે આ જે નકશો દોરેલો હતો ને એની પાછળ છે ને એક શિક્ષકનું ચિત્ર દોરેલું હતું મેં શિક્ષકને ગોઠવી દીધું એટલે દુનિયા ગોઠવાઈ ગયા એમ આપણે બરાબર ગોઠવાઈ જઈએ તો આખી દુનિયા વ્યવસ્થિત ગોઠવાઈ જાય એમ છે જય સોનનારાયણ